સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસા અને નરોલીને જોડતા હયાત અથાલ બ્રિજની બાજુમાં નવા બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. કરોડોના ખર્ચે નિર્માણ પામનાર આ બ્રિજની ડિઝાઇનને લઈને હાલ વિવાદ ઉદ્ભવ્યો છે. હાલની ડિઝાઇન મુજબ બ્રિજ બને તો દમણગંગા નદી કિનારે આવેલ સ્મશાનભૂમિ અને લાખોના ખર્ચે તૈયાર થયેલ પિકનિક સ્પોટ સમા વનગંગા ગાર્ડન સુધી જવાનો રસ્તો બંધ થઈ જાય તેમ છે. સંઘ પ્રદેશ દાદરનગર હવેલીના પાટનગર સેલવાસા અને નરોલીને જોડતા દમણગંગા નદી પર બનેલો આ એકમાત્ર બ્રિજ છે. પરંતુ વર્ષો જૂના આ બ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધતા પ્રશાસન દ્વારા એક નવા બ્રિજનું નિર્માણ કરાઈ રહ્યું છે. હયાત પુલની બાજુમાં જ નવા બ્રિજની 5 ફૂટ ઊંચા પુલની ડિઝાઇનને કારણે અનેક નવી સમસ્યાઓનું નિર્માણ થાય તેવી ભીતિ સ્થાનિક અગ્રણીઓ સેવી રહ્યા છે. ઓઆઈડીસી દ્વારા હાલમાં જ મંજૂર કરાયેલ ડિઝાઇન મુજબ આ બ્રિજનો એપ્રોચ રોડની લંબાઈ વધી જાય છે, જેથી દમણગંગા પર આવેલ વનગંગા ગાર્ડનનો રસ્તો બંધ થઈ જાય છે. લાખોના ખર્ચે બનેલ વનગંગા એક પિકનિક સ્થળ છે. જો આ એપ્રોચ રોડ લાંબો હોય તો અહીં આવતા મુલાકાતીઓને રોંગ સાઈડ 1.5 કિલોમીટર જેટલું આવવું પડે, ક્યાં પછી 1.5 કિલોમીટર ફરીને નવા બ્રિજનો ચકરવો મારવો પડે તેમ છે. તેમજ દમણગંગા નદી પર આવેલ સ્મશાન ભૂમિ પર જવા માટે પણ લોકોને મોટો ચકરવો મારવો પડે તેમ છે. જ્યારે આ બ્રિજને કારણે હિન્દુ ધર્મની અનેક માન્યતાઓને પણ ઠેસ પહોંચશે, જેથી દાદરનગર હવેલીના અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રશાસનને અરજી કરાય છે કે નવા બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવે. દમણગંગાનો નવો બ્રિજ બને છે રિવર ઉપર. એક બ્રિજ તો ઓલરેડી છે, હવે નવા બ્રિજની હાઇટ 1 મીટર ઊંચી છે અને એપ્રોચ રોડની પણ હાઇટ 1 મીટર ઊંચી છે, જે 50 મીટર પર ગઈને 0-0 લેવલ થાય છે. તો એમાં સમસ્યાઓ એ ઊભી થશે કે ડિવાઇડ, અત્યારે સિલવાસાથી કોઈ આવવું હોય, કોઈની ડેથ થાય તો એણે યાત્રી નિવાસ પાસેથી રોંગ ટર્ન મારીને આવવું પડશે 1 કિલોમીટર વંધારા જવા માટે, ક્રેમેશન ગ્રાઉન્ડ પર જવા માટે, ગણપતિની જે વિસર્જન છે, છઠ પૂજા છે, દુર્ગા પૂજા છે, આ બધા જ સામાજિક લોકોએ રોંગ સાઈડ આવવું પડશે, અથવા તો 2 કિલોમીટર ફરીને જૂના બ્રિજ થઈને નવા બ્રિજથી આવવું પડશે. તો અત્યારે એનું સોલ્યુશન મળી શકે છે. અમે પ્રશાસનને વિનંતી કરીએ છીએ તમારા માધ્યમ દ્વારા કે આનું સોલ્યુશન લાવે અને આ બ્રિજના ઉપરથી જ આની હાઇટ ઓછી કરે કે 10 મીટર બ્રિજથી આગળ આવતા જ આ 0-0 લેવલ થઈ જાય અને અહીંયા એક ડિવાઇડર આપે, આ વંધારા ગાર્ડનના રોડની સામે જ એક ડિવાઇડર આપે, જેનાથી કે સેલવાસાથી કોઈની ડેથ થઈ જાય કે આ બધા વિસર્જનો અને ધાર્મિક પ્રક્રિયા છે એ લોકો સરળતાથી ત્યાં જઈ શકે. લોકો સાંજે અહીંયા ચાલવા આવે છે. સરકારનું વોટરફ્રન્ટ ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ છે, જ્યાં એ લોકો પણ ઈચ્છતા હશે કે અહીંયા હજારો લોકો અહીંયા પર્યટન માટે આવે તો એ હજારો લોકો 1.5 કિલોમીટર કે 1 કિલોમીટર રોંગ સાઈડ આવશે કે 2 કિલોમીટર ફરીને આવશે. તો આ બધી સમસ્યાઓ ઘણી મોટી છે. જો પ્રોબ્લેમ અમે અભી પતા લગી હૈ કે ઉસકી હાઇટ જો હૈ જો એક્ઝિસ્ટિંગ બ્રિજ હૈ ઉસસે 1 મીટર જ્યાદા હૈ, યાની કે 3.5 ફૂટ હાઇટ જ્યાદા હૈ, ઓર વહી હાઇટ જો એક્ઝિસ્ટિંગ રોડ હૈ જો વંધારા ગાર્ડન કે આગે વહી હાઇટ આગે લે જાકર યાત્રી નિવાસ કે આસપાસ ઉસકો લેવલ કિયા જા રહા હૈ. જિસકા મતલબ યે હોગા કે અગર કિસી કો વંધારા ગાર્ડન જાના હૈ યા ક્રીમેશન ગ્રાઉન્ડ કી તરફ જાના હૈ, ઉનકો યા તો યાત્રી નિવાસ સે ઉનકો આના પડેગા રોંગ સાઈડ સે, યા તો ઉનકો બ્રિજ ક્રોસ કરકે સ્વામિનારાયણ સ્કૂલ કે પાસ સે ઉનકો યુ ટર્ન લેકે આના પડેગા. તો યે એક બહોત બડી પ્રોબ્લેમ હમે લગ રહી હૈ જો કે આને વાલે ટાઈમ મે દિખેગી. તો હમ ચાહતે હૈ કે જો ઇસકા બ્રિજ કા જો લેવલ હૈ ઉસકો જો એક્ઝિસ્ટ અભી 2 પિલર બનને બાકી હૈ, એસા કિસી કન્સલ્ટન્ટ ને બતાયા કે અગર ઉનકી હાઇટ થોડી કમ કર દી જાય તો ઉસકી વજહ સે સ્લોપ પહેલે સે હી મેન્ટેન હોયેગા ઓર વહાં એક ડિવાઇડર દિયા જા સકેગા જિસસે આમ જનતા કો કોઈ પરેશાની નહીં હોગી. નવા નિર્માણ પામનાર અથાલ બ્રિજનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. નદીમાં પિલ્લર બનાવવાનું શરૂ થયે, જો કે હજી સુધી બધા જ પિલ્લર બન્યા નથી, જેથી બાકી રહેલા પિલ્લરની ઊંચાઈમાં નજીવો ફેરફાર કરાય તો સમસ્યા નિવારી શકાય તેવું નિષ્ણાંતો માની રહ્યા છે.